નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ જયેશ પરારિયા વેલકમ યુ ઓલ ટુ માય ચેનલ એજ્યુકેશન મીન્સ ફ્રેગરન્સ ઓફ એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, ઇન ધીસ વિડીયો વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ રાઇટિંગ સેક્શન એન્ડ ધ નેમ ઓફ ધીસ ટોપિક ઇઝ પેરેગ્રાફ રાઇટિંગ. વી ઓલ નો દેટ ધીસ ક્વેશ્ચન ઇઝ આસ્ડ ઇન સેક્શન ઈ ઓફ SSC બોર્ડ એક્ઝામિનેશન કન્ટેનિંગ 6 માર્ક્સ. 6 ગુણનો અગત્યનો પ્રશ્ન આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, એના વિશે આપણે વાત કરવાની છે. આપણો જે 9મો યુનિટ છે ટ્યુનઅપ ઓર ટેન્સ, એને અનુલક્ષીને તમને એમાં એ રાઇટિંગ સેક્શનમાં આ પેરેગ્રાફનો ક્વેશ્ચન આપેલો છે. તો કેવો પ્રશ્ન છે આપણે જોઈએ કે રાઇટ એ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ, કે નીચેના વિશે 125 શબ્દોની મર્યાદામાં એક પેરેગ્રાફ લખો. મિત્રો, આપણો જે આ વિડીયો છે એની અંદર વધારેમાં વધારે પેરેગ્રાફ લખવાનો પ્રયત્ન કરીશું, શોર્ટ સેન્ટેન્સીસ અને મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીશું. એમાંથી તમારે જે 10-15 લાઇન તમને યાદ રહે એવી હોય અને જે મહત્ત્વની હોય એ બનાવીને તમે પેરેગ્રાફ લખી શકો છો. મિત્રો, આપણે જે અલગ અલગ પેરેગ્રાફની વાત કરવાની છે, એટલે કે તમારે અલગ અલગ પેરેગ્રાફ વાઇઝ લખવાનો નથી. યુ વિલ હેવ ટુ રાઇટ ઓનલી 1 પેરેગ્રાફ અબાઉટ યોર ટોપિક ધેટ વિલ બી આસ્ડ ઇન બોર્ડ એક્ઝામિનેશન. આપણો જે ટોપિક છે એ છે માય પ્રિપેરેશન્સ ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન, કે બોર્ડ એક્ઝામિનેશન માટેની મારી તૈયારી કેવી છે. હાઉ ડુ આઈ પ્રિપેર, વોટ ટાઈપ્સ ઓફ ધ ડિફરન્ટ ટેકનિક્સ ડુ આઈ યુઝ, કેવા પ્રકારની ટેકનિક યુઝ કરું છું, કેવી રીતે વાંચું છું, ટાઈમ ટેબલ બનાવવું છે કે નહીં, પછી આરોગ્ય માટે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે, બધી જ વાત વી વિલ ટોક ઇન ધીસ વિડીયો. પોઈન્ટ્સ આપેલા છે, કેવો ડેઇલી રૂટીન, તમારી દિનચર્યા કેવી છે, ટાઈમ ટેબલ ફોર રીડિંગ એન્ડ પ્રિપેરેશન, વાંચન અને તૈયારી માટેનું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવેલું છે, ફૂડ યુ ઈટ, તમે કયો પ્રકારનો આહાર લો છો, એન્ટરટેઇનમેન્ટ મનોરંજન માટે શું કરો છો, ટેકનિક્સ ઓફ મેમોરાઇઝેશન, મેમોરાઇઝેશન એટલે યાદ શક્તિ માટેની ટેકનિક કઈ છે, ટેકનિક્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સમજણ માટેની, એટલે વધારેમાં વધારે સમજ પડે તમને કોઈ ટોપિકમાં તો એના માટે કયો તમે કઈ ટેકનિક યુઝ કરો છો, એડવાઇસ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમે તમારા માતા પિતા અને તમારા ટીચર શિક્ષકો પાસેથી કેવી સલાહ લો છો, ફિઝિકલ ફેસિલિટીઝ યુ રિક્વાયર, તમારે કેવા કેવા પ્રકારની ફેસિલિટીની જરૂર છે, રિક્વાયર એટલે જરૂર છે, હેલ્પ ફ્રોમ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એટસેટ્રા, તમારા ફેમિલીમાંથી તમારા ફ્રેન્ડ તરફથી તમને કેવી મદદ મળે છે, યોર એક્સપેક્ટેશન અબાઉટ ધ રિઝલ્ટ. અને છેલ્લો જે મુદ્દો છે અગત્યનો છે, એક્સપેક્ટેશન એટલે અપેક્ષા, તમારા પરિણામની તમારી અપેક્ષા શું છે, કેવું પરિણામ તમે મેળવશો, તો એની વાત આપણે કરવાની છે. લેટ અસ ડિસ્કસ ધ ફર્સ્ટ પેરેગ્રાફ, માય પ્રિપેરેશન્સ ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન, કે બોર્ડની પરીક્ષા માટેની મારી તૈયારી, એમાં શરૂઆતમાં આપણે વાંચીએ. રીડિંગ, આઈ એમ બ્લેન્ક, આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ X એટલે કે 10 ઇન ખાલી જગ્યા સ્કૂલ, ધ બોર્ડ એક્ઝામિનેશન વિલ બી ટેકન ઇન એ કપલ ઓફ મંથ્સ, આઈ વિલ ઓલ્સો બી અપિયરિંગ ઇન ધીસ એક્ઝામિનેશન, સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ આઈ ડુ વેરી વેલ ઇન ઇટ, આઈ હેવ ઓલરેડી પ્રિપેર્ડ માય સેલ્ફ વેલ, આઈ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ સબ્જેક્ટ્સ, બટ નાવ આઈ નીડ ટુ રિવાઇઝ ધેમ, આઈ હેવ ટુ કોન્સન્ટ્રેટ ઓન ડિફિકલ્ટ ટોપિક્સ. શું કહેવા માગે છે કે આઈ એમ ખાલી જગ્યા એટલે મેં તમારે નામ લખવાનું છે તમારું, આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ X એ રોમન અંક છે, ઇન ખાલી જગ્યા સ્કૂલ તમારે તમારી શાળાનું નામ લખવાનું છે, એ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 10 ઇન ખાલી જગ્યા સ્કૂલ, એટલે બ્લેન્કમાં પહેલી બ્લેન્કમાં તમારું નામ, બીજી બ્લેન્કમાં સ્કૂલનું નામ, પણ તમારે પરીક્ષામાં તમારું નામ કે તમારી સ્કૂલનું નામ દર્શાવવું નહીં, બીજું કોઈ નામ લખી નાખવું. ધ બોર્ડ એક્ઝામિનેશન વિલ બી ટેકન ઇન એ કપલ ઓફ મંથ્સ, એ કપલ ઓફ એટલે મોર ધેન 1 બટ સ્મોલર ઇન્સ, એટલે કે એક કરતાં વધારે, પણ એટલા પણ વધારે નહીં, એને કહેવાય ફ્યુ, થોડાક મંથ્સ એટલે થોડાક જ મહિનાઓમાં બોર્ડની પરીક્ષા લેવાની છે. આઈ ઓલ્સો બી અપિયરિંગ ઇન ધીસ એક્ઝામિનેશન, અપિયરિંગ એટલે મીનિંગ એવો થશે કે સીમ, લુક, અપિયર, દેખાવું, હાજરી આપવી, કે હું પણ આ પરીક્ષામાં હાજરી આપવાની છે, સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ આઈ ડુ વેરી વેલ ઇન ઇટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું છે, ધેટ એટલે કે આઈ ડુ વેરી વેલ, હું સારામાં સારું મહેનત કરું, સારામાં સારો દેખાવ કરું, એ ખૂબ જ મહત્ત્વનું છે. આઈ હેવ ઓલરેડી પ્રિપેર્ડ માય સેલ્ફ વેલ, ઓલરેડી એટલે પહેલેથી જ, પ્રિપેર્ડ એટલે તૈયારી કરેલી છે, મેક પ્રિપેરેશન્સ માય સેલ્ફ વેલ, મેં મારી જાતને સારામાં સારી તૈયારી કરેલી
છે મારી જાતે. આઈ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ સબ્જેક્ટ્સ. કમ્પ્લીટેડનો મિનિંગ થશે મિત્રો ફિનિશ્ડ, પૂર્ણ કરેલા. મેં બધા જ વિષયો પૂર્ણ કરેલા છે, બટ નાઉ, પણ હવે આઈ નીડ ટુ રિવાઇઝ ધેમ. નીડ એટલે રિક્વાયર, જરૂરી હોવું, અને રિવાઇઝ, રિવાઇઝનો મિનિંગ થશે રિપીટ, પુનરાવર્તન કરવું. હવે મારે એને રિવિઝન કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે. આઈ હેવ ટુ કોન્સન્ટ્રેટ એટલે ફોકસ, પે મોર અટેન્શન ટુ, એકાગ્ર થવું, વધુ ધ્યાન આપવું ઓન ડિફિકલ્ટ ટોપિક્સ. ડિફિકલ્ટ એટલે ટફ. હવે મારે જે અઘરા મુદ્દાઓ છે એના પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે. તો ધીસ ઇઝ હાઉ ધ ઇન્ટ્રોડક્શન, કે હાઉ ડુ યુ પ્રિપેર યોર સેલ્ફ. અને હવે જે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર વોટ ટાઈપ્સ ઓફ ટેકનિક્સ ઓફ રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ડુ યુ યુઝ, એના વિશે તમારે લખવાનું છે. સો ફ્રેન્ડ્સ, હિયર ધ પ્રિપેરેશન્સ ઓફ આર ગીવન. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ હેવ પ્રિપેર્ડ એ ટાઈમ ટેબલ ફોર રિવિઝન ઓફ ઈચ સબ્જેક્ટ્સ. આઈ હેવ એ ફિક્સ્ડ ડેઈલી રૂટીન. આઈ ગેટ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ બીકોઝ ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર રીડિંગ. આઈ હેવ ઓલ્સો ડિવાઇડેડ માય ટાઈમ પ્રોપરલી ફોર ઓલ ધ સબ્જેક્ટ્સ. આઈ હેવ ગીવન મોર ટાઈમ ટુ ધ સબ્જેક્ટ્સ લાઈક મેથ્સ એન્ડ સાયન્સ અથવા સાયન્સ એન્ડ મેથ્સ. આઈ મેક શ્યોર દેટ આઈ ફોલો ધ ટાઈમ ટેબલ. શું કહે છે? ફર્સ્ટ ઓફ ઓલ, એટલે સૌથી પહેલાં, આઈ હેવ પ્રિપેર્ડ એ ટાઈમ ટેબલ ફોર રિવિઝન ઓફ ઈચ સબ્જેક્ટ. પ્રિપેર એટલે તૈયાર કરેલું છે, ટાઈમ ટેબલ એટલે સમયપત્રક, ફોર રિવિઝન એટલે પુનરાવર્તન માટે, ઓફ ઈચ સબ્જેક્ટ એટલે દરેક વિષયના પુનરાવર્તન માટે મેં એક ટાઈમ ટેબલ તૈયાર કરેલું છે. આઈ હેવ એ ફિક્સ્ડ ડેઈલી રૂટીન. ફિક્સ્ડ એટલે નક્કી કરાયેલું અગાઉથી. ડેઈલી એટલે દરરોજનું, રૂટીન એટલે ડેઈલી એક્ટિવિટીઝ, દિનચર્યા. મારી દિનચર્યા એક ફિક્સ્ડ છે. આઈ ગેટ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ. ગેટ અપ એટલે રાઇઝ, વેકઅપ, ઉઠવું. અર્લી એટલે સવારમાં દરરોજ વહેલા ઉઠું છું. બીકોઝ ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર રીડિંગ. બીકોઝ એટલે કારણ કે, બેસ્ટ એટલે શ્રેષ્ઠ, ટાઈમ એટલે સમય, ફોર રીડિંગ એટલે વાંચવા માટેનો એ શ્રેષ્ઠ સમય છે. આઈ હેવ ઓલ્સો ડિવાઇડેડ માય ટાઈમ પ્રોપરલી ફોર ઓલ ધ સબ્જેક્ટ્સ. પ્રોપરલી એટલે મિત્રો ડિસન્ટલી, ઇન ધ રાઇટ વે, યોગ્ય રીતે. ડિવાઇડેડ એટલે એના ભાગ પાડેલા છે. મેં મારો સમય બધા જ વિષયને યોગ્ય રીતે ડિવાઇડ કરેલો છે. આઈ હેવ ગીવન મોર ટાઈમ ટુ ધ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ એન્ડ મેથ્સ. મોર ટાઈમ એટલે વધારેમાં વધારે સમય, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં વધારે સમય આપું છું, વધારે સમય આપેલો છે. એન્ડ આઈ મેક શ્યોર દેટ આઈ ફોલો ધ ટાઈમ ટેબલ. શ્યોર એટલે મિત્રો સર્ટેન, ચોક્કસ, અને ફોલો એટલે ગો આફ્ટર, અનુસરવું. હું ચોક્કસ કહું છું કે હું મારું ટાઈમ ટેબલ અનુસરું છું. તો મિત્રો, અહીંયા તમે ટાઈમ ટેબલ કેવી રીતે બનાવેલું છે, કયા વિષયને કેટલો સમય આપેલો છે, બધી જ વાત તમારી પ્રિપેરેશન્સ વિશેની લખવાની છે. અને હવે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર કેવા પ્રકારની ટેકનિક્સ ડુ આઈ યુઝ, ઉપયોગ કરું છું, એના વિશે તમે. આઈ એમ નોટ ગુડ એટ મેથ્સ એન્ડ ઇંગ્લિશ, સો આઈ હેવ ટુ સ્પેન્ડ મોર ટાઈમ વિથ ધેમ. આઈ રીડ ધીઝ સબ્જેક્ટ્સ ઇન એન અર્લી મોર્નિંગ, દેટ ઇમ્પ્રુવ્સ માય રિટેન્શન. અધર સબ્જેક્ટ્સ રિક્વાયર લેસ મેમોરાઇઝિંગ, સો આઈ એમ ઓલ રાઇટ વિથ ધેમ. આઈ ઓનલી હેવ ટુ કીપ ઇન ટચ વિથ ધેમ એન્ડ આઈ શુડ પાસ વિધાઉટ એની પ્રોબ્લેમ. શું કહે છે કે આઈ એમ નોટ ગુડ એટ મેથ્સ એન્ડ ઇંગ્લિશ, ગણિત અને ઇંગ્લિશમાં મારું દેખાવ સારો નથી. સો તેથી આઈ હેવ ટુ સ્પેન્ડ મોર ટાઈમ વિથ ધેમ. સ્પેન્ડનો મિનિંગ થશે મિત્રો પાસ, એક્ઝોસ્ટ, પસાર કરવો. એટલા માટે વધારે સમય એ વિષયને આપવાની જરૂર છે. અચ્છા, આપવું જ જોઈએ એમ. આઈ હેવ ટુ એટલે આપવું જોઈએ. આઈ રીડ ધીઝ સબ્જેક્ટ્સ ઇન એન અર્લી મોર્નિંગ. રીડ એટલે વાંચું છું, આ બધા વિષય છે એ વહેલી સવારે વાંચું છું. દેટ ઇમ્પ્રુવ્સ માય રિટેન્શન. ઇમ્પ્રુવનો મિનિંગ થશે મિત્રો મેક બેટર, વધારે સારું કરવું, સુધારવું. અને રિટેન્શનનો મિનિંગ થશે એન એબિલિટી ટુ રિટેન થિંગ્સ ઇન માઇન્ડ. મગજમાં તમે કોઈ વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો, અને યાદ શક્તિ, ધારણ શક્તિ, અને એના કારણે સવારે વાંચવાને કારણે મારી યાદ શક્તિમાં વધારો થાય છે. અધર સબ્જેક્ટ્સ રિક્વાયર લેસ મેમોરાઇઝિંગ. અધર સબ્જેક્ટ્સ એટલે બીજા વિષય, રિક્વાયર એટલે જરૂર છે, લેસ એટલે ઓછું, અને મેમોરાઇઝિંગ એટલે યાદ કરવાની ઓછી જરૂર છે. સો આઈ એમ ઓલ રાઇટ વિથ ધેમ. ઓલ રાઇટ એટલે એમાં હું સારો દેખાવ કરીશ. આઈ ઓનલી હેવ ટુ કીપ ઇન ટચ વિથ ધેમ. ફક્ત એને ધ્યાનમાં રાખવાના છે, એને થોડુંક જ વાંચવાનું છે. એમાં બીજા વિષય જેટલી વધારે મહેનત કરવાની એની જરૂર નથી, એટલે ટચમાં રહેવા જોઈએ. એન્ડ આઈ શુડ પાસ વિધાઉટ એની પ્રોબ્લેમ, અને હું કોઈ પણ સમસ્યા વગર હું એ વિષય પાસ કરી દઈશ. તો અહીંયા
એ પોતાની ટેકનિક વિશે જણાવે છે. અને હવે બીજી કેટલીક બાબતો વિશે આપણે જોઈએ કે આઈ હેવ એડોપ્ટેડ સેવરલ સ્ટાઇલ્સ ઓફ લર્નિંગ સબ્જેક્ટ્સ. ઇન સબ્જેક્ટ્સ લાઇક મેથ્સ એન્ડ સાયન્સ આઈ ટ્રાય ટુ રિમેમ્બર બાય રાઇટિંગ ડ્રોઈંગ ડાયાગ્રામ્સ એન્ડ ફ્લો ચાર્ટ્સ. આઈ રિવાઇઝ ગુજરાતી એન્ડ હિન્દી થ્રુ કોન્સન્ટ્રેટેડ રીડિંગ. ફોર ઇંગ્લિશ સબ્જેક્ટ I watch online lectures in Gujarat e-class channel. It is very effective for grammatical points. શું કહે છે કે I have adopted એટલે begun to use into bracket method અપનાવવું. બરાબર, તમે કોઈ મેથડ અપનાવવાનો પ્રયત્ન કરો એના માટે several styles of learning. કે મેં several એટલે ઘણી બધી, style એટલે પદ્ધતિઓ, લર્નિંગ સબ્જેક્ટ એટલે વિષયો શીખવા માટે મેં જુદી જુદી પદ્ધતિઓ પણ અપનાવેલી છે. તમારો જે પોઈન્ટ હતો ને કે ટેકનિક્સ ફોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રીડિંગ, તો એ તમારે લખવાની છે. ઇન સબ્જેક્ટ લાઇક સાયન્સ એન્ડ મેથ્સ એટલે કે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયમાં આઈ ટ્રાય ટુ રિમેમ્બર બાય રાઇટિંગ ડ્રોઈંગ ડાયાગ્રામ્સ એન્ડ ફ્લો ચાર્ટ્સ. ટ્રાય ટુ રિમેમ્બર એટલે યાદ રાખવાનો પ્રયત્ન કરવો, રાઇટિંગ એટલે લખાણથી લખીને, ડ્રોઈંગ ડાયાગ્રામ્સ એટલે ડાયાગ્રામ બનાવીને, દોરીને, સ્કેચ આકૃતિ બનાવીને, ફ્લો ચાર્ટ્સ એટલે સ્ટેપ બાય સ્ટેપ, જેને સ્ટેપ બાય સ્ટેપ તમે કોઈ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો એને ફ્લો ચાર્ટ કહેવાય. બરાબર, ફ્લોઈંગ એટલે વહેતું, એનો મિનિંગ એવો થાય, પણ એ ફ્લો એટલે એક પછી એક વધતો અને આગળ વધતો ચાર્ટ એમ. આઈ રિવાઇઝ ગુજરાતી એન્ડ હિન્દી થ્રુ કોન્સન્ટ્રેટેડ રીડિંગ. રિવાઇઝ એટલે પુનરાવર્તન કરું છું. ગુજરાતી અને હિન્દી જેવા વિષય છે, થ્રુ એટલે દ્વારા, કોન્સન્ટ્રેટેડ એટલે એકાગ્ર બનીને, આગળ આવી ગયું ને કે મેં પેર મોર અટેન્શન ટુ, બરાબર, રીડિંગ કે વધારેમાં વધારે એકાગ્રતાથી હું વાંચું છું અને એવી રીતે મને યાદ રહે છે, એમાં કોઈ લખવાની જરૂર નથી. ફોર ઇંગ્લિશ સબ્જેક્ટ અંગ્રેજી માટે આઈ વોચ ઓનલાઈન લેક્ચર્સ ઇન ગુજરાત ઈ ક્લાસ ચેનલ. ગુજરાત ઈ ક્લાસ ચેનલ જે ઓનલાઈન ભણાવે છે એમાં પણ હું ધ્યાન આપું છું. બિકોઝ ઇટ ઇઝ વેરી ઇફેક્ટિવ ફોર ગ્રામેટિકલ પોઈન્ટ્સ. ગ્રામરના જે મુદ્દાઓ છે એના માટે ખૂબ જ ઇફેક્ટિવ એટલે કે અસરકારક છે, હકારાત્મક અસર ઉપજાવે છે. તો આ બધી ટેકનિક્સ હતી. અને છેલ્લે હવે તમારે તમારા રિઝલ્ટ વિશે જણાવવાનું છે અને કન્ક્લુઝન કરવાનું છે. ધીસ ઇઝ ધ લાસ્ટ પેરેગ્રાફ. આઈ ઓલ્સો ટેક હેલ્પ ઓફ માય પેરેન્ટ્સ વેન આઈ એમ કન્ફ્યુઝડ. માય ટીચર્સ ઓલ્સો એડવાઇઝિસ અબાઉટ હાઉ કેન આઈ પ્રિપેર માય સેલ્ફ બેસ્ટ. આઈ હેવ ચેન્જ માય ફૂડ હેબિટ્સ ઓલ્સો. આઈ ડોન્ટ ટેક હેવી ફૂડ, આઈ ટેક લાઇટ ફૂડ. આઈ ઈટ મેની ફ્રૂટ્સ એન્ડ સેલેડ્સ. After 2 hours of reading in the morning, I go for exercise. I walk for half an hour. I do pranayama, yogasana and stretching. This is the paragraph about your health while preparing yourself for the examination. જ્યારે તમે પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે તમારું આરોગ્ય માટે કેવું ધ્યાનમાં રાખવું જોઈએ, તમારો ખોરાક કેવો હોવો જોઈએ, તમારે કેવી કસરતો કરવી જોઈએ એના વિશેનો પેરેગ્રાફ છે. કે આઈ ઓલ્સો ટેક હેલ્પ ઓફ માય પેરેન્ટ્સ. ટેક હેલ્પ ઓફ એટલે એની મદદ લેવી. હું મારા માતા પિતાની પણ મદદ લઉં છું. કે વેન, કે જ્યારે આઈ એમ કન્ફ્યુઝડ. કન્ફ્યુઝ એટલે ટુ બી પઝલ્ડ, મૂંઝાઈ જાઉં છું, કોઈ વિષયમાં સમજાતું ન હોય, કોઈ ડિફરન્ટ એને ચિંતા થતી હોય, એના માટે એ પોતાના માતા પિતાની મદદ લે છે. માય ટીચર્સ ઓલ્સો એડવાઇઝિસ અબાઉટ હાઉ કેન આઈ પ્રિપેર માય સેલ્ફ બેસ્ટ. માય ટીચર્સ એટલે મારા શિક્ષકો, ઓલ્સો એટલે પણ, એડવાઇઝિસ એટલે સલાહ આપે છે, અબાઉટ એટલે ના વિશે, હાઉ કેન આઈ પ્રિપેર માય સેલ્ફ બેસ્ટ. બેસ્ટ એટલે પ્રિપેર એટલે તૈયારી કરવી. માય સેલ્ફ એટલે મારી જાતે, હું મારી જાતને શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકું, શ્રેષ્ઠ તૈયારી કેવી રીતે કરી શકું, એના વિશે મારા શિક્ષકો મને સલાહ પણ આપે છે. આઈ હેવ ચેન્જ્ડ માય ફૂડ હેબિટ્સ ઓલ્સો. ચેન્જ એટલે બદલાવેલી છે, ચેન્જ કરેલો છે. સામાં તો ફૂડ હેબિટ્સ એટલે ખોરાક લેવાની જે ટેવ, દરરોજ ખોરાક લેતો હોય એમાં. આઈ ડોન્ટ ટેક હેવી ફૂડ્સ. હેવી એટલે ભારે, ટેક એટલે લેવો, ફૂડ એટલે મીલ, ડાયટ, ખોરાક. હું ભારે ખોરાક જમતો નથી. આઈ ટેક લાઇટ ફૂડ. લાઇટ એટલે હળવો ખોરાક જમું છું. આઈ ઈટ મેની ફ્રૂટ્સ એન્ડ સેલેડ્સ. ઈટ એટલે જમવું, મેની એટલે ઘણા બધા, ફ્રૂટ એટલે ફળો અને સલાડ ખાઉં છું. આફ્ટર 2 hours ઓફ રીડિંગ ઇન ધ મોર્નિંગ. આફ્ટર એટલે પછી, 2 hours એટલે 2 કલાક, રીડિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારના 2 કલાક વાંચ્યા પછી, આઈ ગો ફોર એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે શારીરિક કસરત કરવા માટે જાઉં છું. આઈ વોક ફોર હાફ એન અવર. હાફ એન અવર એટલે અડધી કલાક માટે હું વોકિંગ ચાલું છું. આઈ ડૂ પ્રાણાયામ, યોગાસના. હું પ્રાણાયામ કરું છું, યોગાસના કરું છું અને સ્ટ્રેચિંગ, પુલિંગ આર્મ્સ એન્ડ લેગ્સ, હાથ અને પગ ખેંચવાની કસરત જે છે, સ્ટ્રેચિંગ જેને કહેવાય, એ પણ હું કરું છું. તો આવી રીતે એ પોતાના આરોગ્યનું ધ્યાન રાખે છે. અને છેલ્લે, આઈ ઓલ્સો ટોક ટુ માય પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ. આઈ પ્લે
for some time in the evening. I watch TV for an hour. I am confident to get best result in my SSC board examination. What about yours? શું કહે છે કે ઓલસો ટોક ટુ માય પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ. મિત્રો, આ બાબત ખૂબ જ અગત્યની છે. પરીક્ષાના વિશેની તમારી તૈયારી વિશેની વાત તમારે તમારા માતા પિતા, તમારા મોટા ભાઈ બહેનો, તમારા ફ્રેન્ડ્સ સાથે કરવી જોઈએ. બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ખૂબ જ મહત્ત્વનું છે કે હું મારા માતા પિતા અને મિત્રો સાથે વાત કરું છું. આઈ પ્લે ફોર સમ ટાઈમ ઇન ધ ઇવનિંગ, સાંજે. સમ ટાઈમ એટલે થોડા સમય માટે હું રમું પણ છું. આઈ ઓલ્સો વોચ ટીવી ફોર એન અવર. ટીવી એટલે હું એક કલાક માટે ટીવી પણ જોઉં છું. આઈ એમ કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ, એઝ્યોર, સેલ્ફ એઝ્યોર, કે હું મને વિશ્વાસ છે ટુ ગેટ બેસ્ટ રિઝલ્ટ ઇન માય SSC બોર્ડ એક્ઝામિનેશન. મારી SSCની બોર્ડની પરીક્ષામાં હું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીશ એવો મને આશા છે. વોટ અબાઉટ યોર્સ? તમારી તૈયારી કેવી છે? તમારા વિશે શું? તો મિત્રો, આવા એક ક્વેશ્ચન સાથે આપણે આ એસે પૂરો કરીએ છીએ. તમને જેટલી લાઈન આમાંથી યાદ રહે, જેટલા મહત્ત્વના જે ટોપિક્સ છે, મુદ્દાઓ છે, એને અનુલક્ષીને તમારે બે ત્રણ વાક્યો લખવાના હોય છે. એમાંથી તમે આમાંથી તમારો પેરેગ્રાફ તૈયાર કરી શકો છો. વધારે એટલા માટે લખેલું છે કે મિત્રો, એમાંથી તમને થોડીક લાઈન જે અમુક યાદ ન રહેતી હોય તમે એમાંથી રિમૂવ કરી શકો છો. તો મિત્રો, તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.